अहमदाबाद रिवर फ्रंट पर चलती बोट में अकस्मात की घटना सामे आवी छे। जय इंडिया कंपनी की जेट की बोट में अकस्मात थयो छे। अकस्मात जय इंडिया कंपनी पॉइंट पर थयो छे। बोट में अकस्मात थता बोट ने तात्कालिक हटावी देवामां आवी। आ बोट में बोटिंग करवा माटे कंपनी द्वारा 300 रूपया चार्ज वसूलवामां आवे छे। महत्वनुं छे कि सरकार पासेथी पास करावामां आवेल टेन्डर में बोट नो उल्लेख करवामां आव्यो नथी। कंपनी द्वारा गैरकायदेसर रीते आ बोट चलावामां आवे छे। आ बोट असलामत होवा छतां कंपनी द्वारा बोट नो उपयोग करवामां आवे छे। अमदावाद रिवरफ्रंट खाते जेटकी बोट में अकस्मात सर्जायो छे अने तात्कालिक धोरणे आ बोट ने हटावी लेवामां आवी छे। जेटकी कंपनी नी बोट में अकस्मात सर्जायो टेन्डर में जेटकी बोट नो उल्लेख करवामां नथी आव्यो। 300 रूपया चार्ज वसूलवामां आवे छे। आ बोट में सवारी करवा माटे जेमां अकस्मात सर्जाता आ बोट ने तात्कालिक धोरणे हटावी लेवामां आवी छे। टेन्डर में आ बोट नो समावेश करवामां नथी आव्यो छतां पण कंपनी द्वारा बोट ने रिवरफ्रंट खाते चलावामां आवी रह्या छे। वधु माहिती साथे संवाददाता राजेन्द्र फोनलाइन पर जोड़ाई गया छे। राजेन्द्र, अमदावाद साबरमती रिवरफ्रंट खाते एक बोट में अकस्मात सर्जायो छे अने ए बोट ने तात्कालिक धोरणे हटावी लेवामां आवी छे। आपने याद करावू, वीटीवी द्वारा ज थोड़ा समय पहला कंपेन हाथ धरवामां आव्यु हतुं अने जेमां જણાવવામાં આવ્યું હતું કે રિવરફ્રન્ટ ખાતે જે પણ બોટ ચાલે છે ઘણા બોટ ધારકો પાસે તેનું લાયસન્સ પણ નથી અને છતાં પણ બોટ ચલાવવામાં આવી રહી છે। જે ચોક્કસથી કહી શકાય કે વીટીવી એક અભિયાન હાથ ધર્યું હતું જેમાં રિવરફ્રન્ટ ખાતે જેટલી બોટો ચાલી રહી છે એમની પાસે ફિટનેસ લાયસન્સ નથી એટલે એ બોટ સલામત નથી। એનું એક ઉદાહરણ ફરીથી એક અકસ્માત થયો છે। જેટકી જે બોટ આવે છે જય ઇન્ડિયા કંપનીની જેટકી બોટ હતી જેનું બે દિવસ પહેલા અકસ્માત થયો હતો। પીટીવી જ્યારે ઘટના સ્થળે પહોંચે ત્યારે બોટને ત્યાંથી હટાવી લેવામાં આવી છે। કારણ કે જે ટેન્ડર છે ટેન્ડરમાં જેટકી બોટને પરમિશન નથી અને તેમ છતાં એ 300 રૂપિયા ચાર્જ લઈને જેટકી બોટ ત્યાં ચલાવવામાં આવતી હતી અને એનો અકસ્માત થયો છે। હાલ જે બોટ ત્યાંથી હટાવી દેવામાં આવી છે, પરંતુ કહેવામાં આવે તો જે જવાબદાર રિવરફ્રન્ટના જે જવાબદાર અધિકારી છે નરેશ રાજપૂત જેના અંડરમાં આ સમગ્ર આવ્યું છે, તેઓ પણ આજે જે આજે મોટી બેદરકારી બહાર આવી છે તેને લઈને એ પણ રજા પર ઉતરી ગયા છે। આ ઉપરાંત રિવરફ્રન્ટ કંપનીના કોઈ પણ અધિકારી આ વિશે બોલવા માંગતા નથી, કારણ કે તમામ જે બોટો છે એમની પાસે એક પણ બોટની પાસે સલામત નથી। તેમાં જે મુસાફરો જે આવી રહ્યા છે તેમના જીવ સાથે જોખમ તેમનેમાં જોખમ વધી રહ્યું છે, કારણ કે જે અકસ્માત થયો છે એ જે જેટકી હતી એનું પણ ફિટનેસ લાયસન્સ હતું, તેમ છતાં એ ચલાવવામાં આવતી હતી। આ રીતે જે તમામ જે બોટો છે એમનું ફિટનેસ લાયસન્સ હતી અને એ બોટનું પણ અકસ્માત થઈ શકે છે અને જે મુસાફરો જે પ્રવાસીઓ જે રિવરફ્રન્ટની મુલાકાત માટે આવી રહ્યા છે તેઓને ખ્યાલ નથી કે આ જે બોટ છે એ સલામત છે કે નહીં। છતાં જે અધિકારીઓ છે એમની બેદરકારીના કારણે આ છેલ્લા ચાર વર્ષથી આ જ રીતે ફિટનેસ લાયસન્સ વગેરે બોટો ચાલી રહી છે। જી આભાર રાજેન્દ્ર, આપનું માહિતી આપવા માટે।